નમસ્કાર, વિદ એજ્યુકેશનમાં હું અપર્ણા દવે આપ સર્વનું સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેમાં ભાગ 2 આજે આપણે જોવાનો છે. ભાગ 2માં પ્લાસીનું યુદ્ધ. હવે મિત્રો, પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ, જે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું હતું. 23 જૂન 1757, યાદ રાખજો. હવે આ પ્લાસીનું જે મેદાન હતું, એ મેદાન મુર્શિદાબાદથી આશરે 38 કિમીના અંતરે આવેલું છે, જે પશ્ચિમ બંગાળમાં છે. હવે આ પ્લાસીનું મેદાન કેમ કહેવાતું હતું? કારણ કે પ્લાસીના મેદાનમાં પલાસના ઘણા વૃક્ષો આવેલા હતા. પલાસ એટલે કે ખાખરા. તમને ખબર હશે, ખાખરા એટલે પડિયા, પતરાળા, જેમાંથી બને છે તે. હવે આમાં બંગાળના જે નવાબ હતા, એ વખતે નવાબ સિરાજ ઉદ્દૌલા હતા. તેમનું ત્યાં શાસન હતું. સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ ઘણો ઉતાવળિયો હતો. એ બધા જ નિર્ણયો ખૂબ જ ઉતાવળથી લેતા હતા. તેને કારણે રાજ્યની અંદર તેમના કેટલાક વિરોધીઓ ઊભા થઈ ગયા હતા. હવે આ સમયમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબ એટલે કે સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધા વિના જ કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી દીધી. એમની જે વેપારી કોઠી હતી, એ વેપારી કોઠીના ફરતે કિલ્લો રચ્યો હતો. અને સિરાજ ઉદ્દૌલાને પહેલેથી અંગ્રેજો ગમતા જ ન હતા, પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાને આ કિલ્લેબંધી પસંદ પડી જ નહીં, જેને કારણે તેમણે એ કિલ્લેબંધી તોડી પાડી. હવે આ કિલ્લેબંધી તૂટવાના જે સમાચાર હતા, એ સમાચાર તો મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચી ગયા. ચેન્નઈ પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઈવ કંપનીનું એક નાનકડું સૈન્ય લઈ બંગાળમાં ધસી આવ્યો, સૈન્ય લડાઈ કરવા માટે. હવે એને એવું લાગ્યું કે સિરાજ ઉદ્દૌલાના વિશાળ સૈન્યની સામે કદાચ મારું સૈન્ય નાનું લાગશે, પણ એ તો પણ જીતી જવાનો હતો. છતાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હતું. છતાં નવાબના સૈન્યને એવું માન્યું કે પરાજય આપવાનું સરળ ન લાગે, તેથી રોબર્ટ ક્લાઈવે એક કાવતરું ઘડ્યું, એક કાવતરાનો આશરો લીધો, દગાખોરી કરી અને સિરાજ ઉદ્દૌલાને પરાજય આપવા કે હરાવવા માટે એક ષડયંત્ર રચી દીધું, કાવતર કર્યું, જેમાં નવાબના સેનાપતિ હતા મિર્જાફર, એને ફોડી નાખ્યો અને પોતાના પક્ષમાં લઈ લીધો. મિર્જાફર અને બીજા એક હતા શેઠ અમીચંદ, એને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા. અને કંપનીએ એટલે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એવું જાહેર કર્યું કે આ જે નવાબ છે સિરાજ ઉદ્દૌલા, એ કંપનીને હેરાન પરેશાન કરે છે, કંપનીને વેપાર કરવા દેતી નથી, એવો એના ઉપર આરોપ લગાવ્યો. કનડગત કરે છે એવો આરોપ લગાવ્યો. એવા જ બાના હેઠળ પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરી દીધું. મેં તમને હમણાં પહેલાં કીધું તે પ્રમાણે કે એ જે મેદાન હતું, એ મેદાન ખાખરાના મેદાન તરીકે જાણીતું હતું. ત્યાં યુદ્ધ જાહેર કર્યું. હવે યુદ્ધ શરૂ થયું, પરંતુ એમાં યોજના હતી, એક કાવતરું હતું. એ કાવતરા અનુસાર પૂર્વ યોજના પ્રમાણે જે મિર્જાફર એટલે કે સેનાપતિ હતો, એ સેનાપતિ યુદ્ધમાં
નિષ્ફળ રહ્યો, હાથે કરીને હારી ગયો. હારવાના પરિણામે કાવતરા મુજબ અને પરિણામે જ સિરાજુદ્દોલાની હાર થઈ. કેમ? કારણ કે સેનાપતિ હારી જાય તેથી તેના નવાબની પણ હાર માનવામાં આવતી હતી, તેથી સિરાજુદ્દોલા પણ હારી ગયા. હવે જે બંગાળ હતું એ બંગાળના નવાબ તરીકે ક્લાઇવના કાવતરાથી આ યુદ્ધ માત્રને માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. હવે આ જે યુદ્ધ હતું એ યુદ્ધથી આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરંગણાની જાગીર પ્રાપ્ત થઈ અને કંપનીએ જે પેલો સેનાપતિ હતો એ સેનાપતિ એટલે કે મિરજાફરને બંગાળનો નવાબ બનાવી દીધો, જેથી તે પોતાના શાસન હેઠળ રહે. જે પ્રમાણે અંગ્રેજો કહે એ પ્રમાણે એને કરવું પડે. આમ આ યુદ્ધથી ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. આ ખાસ અગત્યની ઘટના કહી શકાય કે પ્લાસીના યુદ્ધથી જ અંગ્રેજોએ અંગ્રેજ સત્તાનો પાયો નાખ્યો. ત્યારબાદ બીજું યુદ્ધ આવે છે, બક્સરનું યુદ્ધ. હવે અંગ્રેજોએ મિરજાફર એટલે કે પૂર્વ સેનાપતિ તેને બંગાળનો નવાબ બનાવી દીધો હતો અને તેની પાસેથી જુદા જુદા બાના હેઠળ પુષ્કળ ધન પ્રાપ્ત કરતા રહ્યા કે રસ્તા બનાવવા છે, કિલ્લા બનાવવા છે, સૈન્યનો ખર્ચ કરવો છે, રાજ્ય વિસ્તાર વધારવો છે વગેરે વગેરે બહાના હેઠળ એ અંગ્રેજો એમની પાસેથી પુષ્કળ ધન મેળવતા રહ્યા અને વધુ અધિકારો પ્રાપ્ત કરવા માટે તેની લાલચમાં અને લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિચાર્યું કે મિરજાફર અમને ધન પ્રાપ્ત કરવા દેશે નહીં, તેથી તેને ખસેડીને તેનો એક જમાઈ હતો એનું નામ હતું મીર કાસિમ, તો મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો અને કંપની માટે હવે એ મીર કાસિમ બંગાળનો નવાબ બન્યો. પરંતુ મીર કાસિમ તો મિરજાફર કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી હતો, એટલે કે લાલચી હતો. લાલચી હોવાને કારણે એ અંગ્રેજોને ફાવવા દેતો ન હતો, તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો, તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મિરજાફરને નવાબ બનાવી દીધો. હવે મીર કાસિમ સત્તા પરથી ઉતરી ગયો અને તે અવધના નવાબના શરણે ગયો. જ્યારે તે અવધના નવાબના શરણે ગયો ત્યારે એ વખતે ત્યાં મુઘલ બાદશાહ શાહઆલમ પણ આવ્યો હતો. હવે એ ત્રણેય જણાએ એવું વિચાર્યું કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ કરીએ. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. આ વખતે બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. એ યુદ્ધની તારીખ હતી 22 ઓક્ટોબર 1764, પરંતુ જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પ્રાપ્ત થઈ. એ ત્રણે ત્રણ જણા યુદ્ધમાં હારી ગયા અને અંગ્રેજો ફાવી ગયા, જેથી ત્રણે ત્રણ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આવી રીતે અંગ્રેજો ધીમે ધીમે કરી અને ભારતની અંદર પગ પેસારો કરતા રહ્યા. સમગ્ર ભારતની અંદર તે લોકોએ યુદ્ધ દ્વારા, કપટ દ્વારા પોતાનો રાજ્ય વિસ્તાર વધારવાના પ્રયત્ન કર્યા. હવે મિત્રો, આપણે આગળ કંપનીએ શાસનનો વિકાસ કેવી રીતે થયો એ આગળ પાઠ ભાગ 3ની અંદર આપણે જોઈશું. અને હા, આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરો, એને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ લખશો, બરાબર છે? થેન્ક્સ ફોર વોચિંગ.